હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે. કે મિત્રો, આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો મિત્રો, કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સેટ ન થાય તો આવી રીતે પણ સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો લેયરમાં જઈને આવી રીતે ફોટા લઈ લેવાના છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે દીવાનો અને આવી રીતે આપણે અહીં કને ફોટો લઈ લેવાનો છે. ફોટો આવી રીતે આપણે થોડોક દીવાનો અહીં કને સેટ કરી લેવાનો હોય અને ડુપ્લિકેટ કરી લેવાનો. તો આવી રીતે કંઈક ડબલ ટેપ કરી લેવાનો હોય. તો હવે પછી મિત્રો આપણે અહીં કને નવું, તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લીધેલ છે અને આપણે આવી રીતે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક ગોળ ક્રોપિંગ કરવાનું છે. તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો આને આવી રીતે આપણે અહીં કને સેટ કરી લેવાનું હોય કમ્પ્લીટ. આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો અહીં કને હવે આપણે અહીં કને કલર પણ ચેન્જ કરવો હોય તો ચેન્જ કરી લેવાનો હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું. તો સરસનું આવી રીતે સેટ થઈ જશે. તો હવે કલર પણ આપણે ચેન્જ નહીં કરવો. હવે પછી મિત્રો આપણે અહીં કને નવો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે. તો જોઈ શકો હું બેકગ્રાઉન્ડ એક લઈ લઉં. તો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડને થોડુંક અહીં કને સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો આછો કલર આપણે સેટ કરવાનો હોય. તો આવી રીતે આપણે આછો સેટ કરી લેવાનો હોય. તો આવી રીતે આપણે કંઈક સેટ કરતું જવાનું હોય. પાછો એને ડુપ્લિકેટ સેટ કરી લેવાનો રહેશે. આવી રીતે પણ ડુપ્લિકેટ અહીં કને નાનું એવું સેટ કરી લેવાનું રહેશે. અને જે પહેલું રિટેક લીધું એને પણ આવી રીતે આપણે ડુપ્લિકેટ કરીને અહીં કને આપણે સેટ કરી લેવાનું રહેશે કમ્પ્લીટ. તો એ પણ સેટ થઈ જશે. હવે પછી મિત્રો આપણે અહીં કને સિંગરનો ફોટો લઈ લેવાનો છે. સિંગરનો ફોટો આવી રીતે આપણે અહીં કને સેટ કરી લેવાનો રહેશે કમ્પ્લીટ. તો સેટ પણ થઈ જશે. હવે પછી મિત્રો આપણે અહીં કને નવું એટલે કે આવી રીતે એક પીએનજી બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. આવી રીતે અહીં કને આપણે બેકગ્રાઉન્ડ લીધા પછી કલર બેકગ્રાઉન્ડ. તો આવી રીતે અહીં કને આપણે સેટ કરતું જવાનું છે. તો આને થોડુંક આપણે ઝૂમ કરી લેવાનું. ઝૂમ કરીને આવી રીતે કંઈક સેટ કરી લેવાનું રહેશે કમ્પ્લીટ. સેન્ડ ટુ બેક કરવાનું રહેશે. તો થોડુંક આપણે એને સફેદ કલરમાં સેટ કરવાનું છે. તો આવી રીતે થોડુંક સફેદ કલરમાં સેટ કરી લેવાનું એટલે સિંગરનો ફોટો સરસ દેખાય. હવે પછી મિત્રો અહીં કને આપણે પીએનજી નામ એટલે કે આવી રીતે ટાઇટલ. તો ટાઇટલ પણ આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ટાઇટલને સેટ કરી લેવાનું રહેશે. આવી રીતે દીવો સેટ કરી લેવાના આવી રીતે આપણે. તો સરસનું એવું પણ સેટ થઈ જશે. હવે પછી મિત્રો આપણે અહીં કને આપણી ચેનલનો લોગો, તો આપણી ચેનલનો લોગો સેટ કરવાનો છે. તો આપણે આવી રીતે ચેનલનો લોગો પીએનજી બનાવી લેવાનો. એ પણ આવી રીતે આપણે અહીં કને સેટ કરી લેવાનો રહેશે કમ્પ્લીટ સેટ થઈ જશે. હવે પછી મિત્રો આપણે જે ટાઇટલ લગાવ્યું એને પણ આવી રીતે થોડુંક આપણે સાચી રીતે કે આવી રીતે થોડુંક કમ્પ્લીટ દેખાય ચોખ્ખું તેવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો અહીં કને આપણે હવે નવું એક બેકગ્રાઉન્ડ લગાવવાનું છે. તેના માટે આપણે આવી રીતે ક્રોપિંગમાં જવા આવી રીતે લેયરમાં જઈને ક્લિક કરી દેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક સેટ કરવાનું રહેશે. તો તેના માટે આવી રીતે આપણે અહીં કને સેટ કરી લેવાનું રહેશે. તો એ પણ આવી રીતે આપણે થોડું અહીં કને સેન્ડ ટુ બેક કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો સેન્ડ ટુ બેક કરીને આવી રીતે આપણે થોડુંક આવી રીતે કંઈક સેટ કરી લેવાનું રહેશે. થોડુંક આવી રીતે આપણે સેટ કરી લેવાનું એટલે સરસનું એવું દિવાળી પોસ્ટર બનીને તૈયાર થઈ જશે. હવે પછી મિત્રો આપણે અહીં કને સિંગરનું નામ લખવું હોય તો એ પણ લખી લેવાનું. આપણે થોડાક દીવાને આવી રીતે અહીં કને સેટ કરતું જવાનું હોય તો આવી રીતે આપણે અહીં કને સેટ કરી લેવાના રહેશે. તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો આપણે એને થોડુંક આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સેટ કરી લીધું. હવે પછી મિત્રો આપણે અહીં કને લાલ કલરમાં બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું. ગોળ ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે થોડુંક કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. તો
તો જોઈ શકો મિત્રો થોડુંક આવી રીતે લાલ કલર વધારે ફૂલ સાઈઝમાં કરી લેવાનો તો આવી રીતે આપણે થોડું કંઈકને સેટ કરી લેવાનું રહેશે તો આપણે આને આવી રીતે ઝૂમ કરી લેવાનું રહેશે ઝૂમ કર્યા પછી મિત્રો આને સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે સેન્ટ ટુ બેક કર્યા પછી મિત્રો આવી રીતે કંઈક સેટ કરી લેવાનું રહેશે હવે પછી મિત્રો આપણે કંઈકને બ્લેક કલરનો શેડો આપવાનો હોય તો એ પણ આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે હું કંઈક સેટ કરી લઉં તો આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું રહેશે તો સરસનો એવો આપણે શેડો પણ આપી દીધો હોય તો આવી રીતે આપણે થોડોક શેડો આપી દેવાનો સરસનો એવો શેડો આપી દીધો હોય હવે પછી મિત્રો આપણે કંઈક સિંગરનું નામ લખી લેવાનું તો સિંગરનું નામ પણ આવી રીતે આપણે સિંગર પહેલું તો સેટ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી લઈએ તો આવી રીતે આપણે કંઈકને સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સિંગર પહેલું તો સેટ કરી લેવાનું જાડા અક્ષર તો આવી રીતે આપણે સેટ કરી લીધું હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લઈએ તો સિંગરનું નામ પણ આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય તો આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી દેવાનું કમ્પ્લીટ સેટ થઈ જશે તો જોઈ શકો મિત્રો કેવું લાગ્યું આપણું દિવાળીનું પીએનજી પોસ્ટર એડિટિંગ તો વિડીયો પસંદ આવ્યો તો અમારી જય ગોગા મહારાજ જ્વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો